Yes, definitely. Dharma das, which is samajika part. Dharma das, krus. Bhagavana, period ma. Apre, abhinan topic ni shicha kari, yes. Aji apre, cash crop, leke ropari appa, jen mujda ke ma kya ma hachu. Ina isha charcha karwana shi. Utpadan to ghala bada prabhana hai shi. માંડવી છે, સોન છે, કપાસ છે, ઘણા બધા પ્રકારના ઉત્પાદન થાય છે. પણ રોકડિયા પણ રોકડિયા પણ તો કે જેનું માર્કેટમાં લઈ જતા તાત્કાલિક વેચાણ થઈ જાય. સે ફોર એક્ઝામ્પલ, કોઈ પણ પાક છે, ઉત્પાદન છે, અહીંયા આપણે કપાસ છે, અહીં કપાસ છે, રોકડિયા પાક તરીકે એની બના થશે તો કપાસનું માર્કેટમાં લઈ જતા તાત્કાલિક વેચાણ થઈ જાય. એને બે ત્રણ દિવસ સુધી રાખી ન મૂકવું પડે. ને અમુક પાક એવા છે કે જેને બે ત્રણ દિવસ સુધી વેપારીઓ એની ખરીદી જ ન હોય. કપાસ ને શેરડી ને છે, સોન ની રોકડિયા પાછો માર્કેટમાં લઈ જાઓ, તાત્કાલિક એનું વેચાણ થઈ જાય. તો જેનું તાત્કાલિક ધોરણે વેચાણ થઈ જાય એને રોકડિયા પાક કહેવામાં આવે છે. કેવા પાક કહેવામાં આવે છે? રોકડિયા. રોકડિયા પાકમાં કોની ગણતરી થાય છે? તો કપાસ. બરાબર છે. તો ચર્ચા કરીએ આપણે કપાસ એ ખરીફ એટલે કે ચોમાસુ પાક છે. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. કપાસ એ અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. કપાસના છોડ પરથી ઋણું ઉત્પાદન મેળવવામાં આવે છે. કપાસનો છોડ થાય એમાં કાગળ થાય એમાંથી ઋણું ઉત્પાદન થાય છે. આરું ભારતમાં સફેદ સોના તરીકે ઓળખે છે. આ મહત્વનું છે. આરું ભારતમાં કેવા સોન તરીકે ઓળખે છે? સફેદ. બાકી જનરલી તમને ખબર છે સોનું કેવું કેવા કલરનું, પણ આરું છે એ કિંમત સોના જેવી છે. એટલે આરું ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાશે. આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા તેમજ ખોળ દૂધના પશુઓના દાન અથવા તો ખાંડ તરીકે વપરાશે. ઘણા બધા માણસો છે કપાસિયાનું તેલ ખાતા હોય છે, શાક વગાડતા હોય છે, ખોટા વાર તળવામાં કામ લેતા હોય છે. શું કામ લેતો કે એમાં એકદમ કપાસિયાનું તેલ છે એકદમ પૌષ્ટિક માનવામાં આવે છે. અને દૂધાળા પશુ હોય છે, જે દૂધ આપતા પશુ હોય છે એના કપાસિયા ખાંડ તરીકે, દાંત તરીકે પણ મૂકવામાં છે અને ખોરાક તરીકે પણ મૂકવામાં આવતા હોય છે. કપાસના પાકને લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવવાની કાળી અને કરીજ દર્દવાળી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20-30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 20-35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 30-70 સેમી વરસાદ અનુકૂળ આવે છે. આ એની કન્ડિશન છે કે જો બહાર આવી પ્રકારની જમીન હોય તો એમાં કપાસ છે એ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે એમ કહેવામાં આવે છે. કપાસના પાકનો સમયગાળો 6-8 માસનો હોય છે. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. તે લગભગ 6 મહિના થાય એટલે એમાં કપાસમાં કાલાવા મળે. વધારે વધારે 8 મહિના સુધીમાં તમારું કપાસનું ઉત્પાદન છે એ તૈયાર થઈ જશે અને કપાસને અથવા તો ઋને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. ઝાકળ હિમ જે કંઈક થાય છે એનાથી કપાસના પાકને નુકસાન થાય છે. કારણ કે કપાસ તમને ખબર છે રૂપ ઓછું હોય છે, એમાં જો પાણી પડે તો બગડી જવાની સંભાવના છે. એટલે હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આ બધા રાજ્યો છે એમાં કપાસનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ બધા રાજ્યો ઉપર જે વાત કરી રહ્યો છું. ગુજરાતના ખેડૂતે બીટી કપાસ, કપાસની એક જાત છે જેને બીટી કપાસ કહેવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોએ બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ છે. સમગ્ર દેશમાં
ऊर्जा था जो प्रथम क्रम से बीटी कपास की पुष्प क्रम में उत्पादन था। गुजरात में सुरेंद्रनगर राजकोट वडोदरा अहमदाबाद साबरकांठा मेहसाणा बोटाद भरूच खेड़ा सूरत पंचमहाल अमरेली भावनगर पाटण वगैरह जिला में कपास उत्पादन बता राज्य में कपास बता जिला में कपास उत्पादन उत्पादन ब्राजील पछी भारत नो बीजो क्रम छे बीजो क्रम छे શેરીમાંથી ખાંડ ગોળ ખાંડ સરી અને ઇથેનોલ હોય છે વિજ્ઞાનમાં ઇથેનોલ છે તમને સાહેબ અભ્યાસ કરાવશે શેરીના પાક માટે મુખ્ય લાવી નદી ઓના કાળી કાંકરી ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા 21 ડિગ્રીથી 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 75 થી 100 સેમી વરસાદ જરૂરી છે આની બધી શરતો છે કે જ્યાં પ્રકારનું વાતાવરણ હોય તો એમાં શેરીનું પુષ્પ પ્રમાણમાં ઉત્પાદન થાય છે ઓછા વરસાદ દ્વારા વિસ્તારમાં સિંચાઈ આ પાક લેવામાં આવે છે ભારતમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત વગેરે શેરી પકોતર મુખ્ય રાજ્યો છે શેરીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખ્ય છે શેરીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખ્ય છે પરંતુ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમ છે ખાંડ માટે મહારાષ્ટ્ર છે અને શેરી માટે ઉત્તર પ્રદેશ છે ખાસ ધ્યાન રાખજો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરી વધુ પ્રમાણમાં થાય છે ત્રીજો રોકડ પાક છે સણ અને તે સણનું શું કામ તો સણમાંથી કોથળા બને સાવડા બને સાગડી બને નરેશ એ સણમાંથી બને છે સણના ઉત્પાદન ભારત હાલમાં પ્રથમ ક્રમ છે અત્યારે ભારતનું પહેલું નંબર છે સણના રેસાને ગોલ્ડન ફાઇબર કહે છે કેવું ફાઇબર કહેવાનું છે ગોલ્ડન ફાઇબર કહે છે સણમાંથી કંતણ કોથળા સાદડી દોરડા થેલીઓ પગરખા વગેરે નમૂનાઓ બને છે આ બધું એમાંથી ટૂંકમાં સણમાંથી બને છે સણના પાકને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની ચંદ્ર વર્ષે નવ કામ પથરાત હોય તેવી ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા 30-40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તેમજ 100 સેમી વધુ વરસાદ જરૂરી છે આ બધી શરતો છે ભારતમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશ અસમ બિહાર ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં સણનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે મિત્રો જરા નજર કરી લો વિદ્યાર્થી ધોરણ 10ના વિદ્યાર્થીને ખાસ જે કંઈ બોર્ડ ઉપર કરીએ છીએ પાકમાં લખજો મારા વર્કશોપ નંબર જે આપણે છે એની પર હોમવર્ક મોકલવા નમ્ર વિનંતી છે.